ચકચારી મચાવનાર નવસારીનું લવ જેહાદ કાંડ અત્યારે ચર્ચામાં આવ્યો છે। આરોપી અસીમની ધરપકડ તો પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી ગઈકાલે જ, અને તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। જ્યારે બીજી બાજુ હવે આજરોજ એલસીબી દ્વારા આરોપીના મિત્ર રોનક પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। આ બંનેનું કારસ્તાન હતું। આ બંને યુવાનો યુવતીને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અનેક વખત। એવામાં આજરોજ રોનક પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। શું છે વધુ વિગતો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં, કારણ કે ઓડિયો ક્લિપ પણ છે એ પણ વાયરલ થઈ રહી છે। ઓડિયો ક્લિપમાં પણ ખુલાસાઓ થયા છે તેવી પણ વાત છે। શું છે વિગતો જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। एक गुना रजिस्टर कराया है आईपीसी कलम पोक्सो और आईटी कलम के हिसाब से एक गुना रजिस्टर कराया है, जिसमें मुख्य आरोपी असीम निजामिया शेख और रौनक पटेल है। जो असीम निजामिया शेख है वो लड़की को 17 साल की उम्र से उसके साथ हेरेसमेंट करता था और फिजिकल रिलेशन के लिए भी उसको मजबूर करता था। ये जब 2023 को वो लड़की की हिम्मत आई, उसने खिरगांव पुलिस में फरियाद की है। ये फरियाद के अनुसार ये असीम निजामिया से की धरपकड़ एसीबी ने कर ली है और 9 दिन का रिमांड पर भी है। और आज रौनक पटेल रहे बिल्ली मोरा, उसकी भी आज धरपकड़ कर दी गई है। रौनक पटेल का मुख्य रोल ये है कि ये असीम निजामिया से वो लड़की के साथ अगर शादी करता है तो हिंदू मुस्लिम के हिसाब से ये कॉमन होने के कारण तूफान भी हो सकते हैं, और अगर सामाजिक रीत से भी कोई उसको स्वीकार नहीं करता है उसके आइडिया से उसने अपने जो 302 का आरोपी है रौनक पटेल और उसका दोस्त भी है उसको मोहरा बनाकर उसके साथ लड़की को शादी के लिए राजी करता था। लेकिन लड़की ने जब मना किया तो उसको फैमिली मेम्बर को मार डालने की धमकी दी असीम ने, तो लड़की के साथ जबरदस्ती एक वकील बहन की मदद से रौनक के साथ शादी करा ली। बल्लारेश्वर महादेव मंदिर है नवसार में, वहाँ उसकी शादी करा ली और उसको ये आश्वासन दिया गया है कि थोड़े दिन के बाद में उसके साथ डिवोर्स करा के अपने साथ में रहेंगे। तो ये मुख्य आरोपी है और ये जो रौनक है वो मददगारी में, उसको भी आज अरेस्ट करके उसके विरुद्ध में भी कार्रवाई की जा रही है। अभी तपास में ऐसा मालूम हुआ है कि जो बल्लारेश्वर मंदिर है वहाँ काफ़ी शादियाँ होती है और इसके बारे में भी वहाँ के जो महाराज है उनको बुलाकर पूछताछ की जाएगी। બીજી તરફ આરોપી અસીમ સાથે વાત કરતી એક મહિલાનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। આ ઓડિયોમાં આરોપી તેને સાથ આપવા માટેની વાત કરતો સાંભળવા મળી રહ્યો છે। કહેવામાં આવે છે કે આ ઓડિયો આરોપી અસીમ શેખ અને ખેરગામના તત્કાલીન પીએસઆઈ એસએસ મલ સાથે વાતચીતનો એક ભાગ છે। ઉલ્લેખનીય છે કે એસએસ મલની ખેરગામથી બદલી થઈ ચૂકી છે। તમારે સપોર્ટ કરવો પડે, થાય તમારે સપોર્ટ કરવાનો એટલે કરવાનું નહીં ચાલે। હમણાં પોતાની મધર કેટલું કઈ થાય નહીં તમારે સપોર્ટ કરો કે નહીં કરો, કઈ નહીં જોઈ લીધું ઉભા રહો, બતાવું મેં ઉભા રહો કઈ નહીં। હવે લવ જેહાદના કેસમાં અમુક વિધર્મી યુવક હવે નવી તરકીબ અપનાવીને કૃત્ય કરવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે, જે સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન કેસ છે। આવા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। નવસારીથી રોનક જાનીનો અહેવાલ ગુજરાત તક। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।